વિસનગર એપીએમસીમાં 4 વર્ષની ટર્મ પૂરી થવાના આરે છે ત્યારે એપીએમસીમાં રાજકીય દાવપેચની તીખી શરૂઆત જોવા મળી રહી છે, જેમાં મતદાર યાદીમાં વેપારીઓ સામેલ કરવા મામલે રાજકારણ ગરમાવ્યું છે. મહેસાણા વિસનગર એપીએમસી ભાજપના જ ડિરેક્ટર વચ્ચે ખટરાક સર્જાયો હોવાનો કિસ્સો ચર્ચામાં હતો. જો કે આજે એપીએમસીની 4 વર્ષની ટર્મ પૂરી થવાના આરે છે ત્યારે ભાજપના એપીએમસી ચેરમેન ઋષિકેશ પટેલ અને અન્ય ડિરેક્ટર પ્રકાશ પટેલના જૂથ દ્વારા પોતાના મતદારો વધારવાની રાજકીય એપથી પરોક્ષ રીતેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વિસનગર એપીએમસીમાં વેપારીઓના લાયસન્સ મામલે વિવાદ સર્જાયો. 14 માર્ચ એપીએમસીના વેપારીઓના નવા લાયસન્સ અને રિન્યુઅલ લાયસન્સ માટેની મંજૂરીઓ આપવા બેઠક બોલાવાઈ છે ત્યારે આજે એપીએમસીમાં લાયસન્સના ફોર્મ આપનાર કર્મચારી અને સેક્રેટરી રિપોર્ટના આધારે રજા પર ઉતરી જતા 40-50 જેટલા વેપારીઓ લાયસન્સના ફોર્મ મળી શક્યા નથી. આ રીતે ફોર્મ ન મળે તે માટે ચેરમેન દ્વારા રાજકીય ષડયંત્ર રચાયું હોવાનું ડિરેક્ટર પ્રકાશ પટેલ જૂથના વેપારીઓ અને ડિરેક્ટર્સ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ આવતીકાલે મળનાર લાયસન્સ મંજૂરીની સભામાં ખોટા વેપારીઓને લાયસન્સ આપવા આરોપ સાથે બેઠક મુલતવી રાખવાની અરજી જિલ્લા રજીસ્ટ્રેશન કરવામાં આવી છે ત્યારે વિસનગર એપીએમસીમાં ગેરરીતિથી વેપારીઓના મત ઊભા કરવા પાછળ કરાયેલા ષડયંત્રના કારણે રાજકારણ ગરમાયું છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. હું એપીએમસીમાં હાલની તારીખમાં ચાલુ ડાયરેક્ટર છું અને આજે અમારા સંકલન તકરાર સમિતિની મિટિંગ હતી. આવતીકાલે જનરલ મિટિંગ છે બધી બોડીની, એ સિવાય બે ફળફળાદી એની પણ મિટિંગ હતી. જ્યારે હું અહીં આવ્યો મિટિંગમાં હાજર થવા માટે, તે ઘણા વેપારી મિત્રો અહીં ફોર્મ લેવા માટે આવ્યા કે ભાઈ છેલ્લો દિવસ કે ભાઈ ફોર્મ ભરી દઈએ એપીએમસી રિન્યુ કરવા માટે. હું પોતે પણ છેલ્લા 40 વર્ષથી મારી પેઢી પહેલાં ફાધર ચલાવતા હતા, એના પછી હું ચલાવું છું અને હાલની તારીખમાં મારે હું ફોર્મ લેવા આવ્યો અહીંયા એપીએમસીમાં. તો એપીએમસીમાં સેક્રેટરીથી હાજર હતા, બીજા કર્મચારીને જે હતા એમને પૂછવા આવ્યું તો એમને કહ્યું કે ભાઈ અપૂર્વરભાઈ કરીને આપ ફોર્મ આપું છું, પણ એ લોક ઇન કીમાં કરી અને ગયા છે એટલે એમના જોડે ચાવી છે એટલે ફોર્મ અમે આપી શકીએ એવી પરિસ્થિતિ નથી. બીજું હા, બીજું અપૂર્વભાઈ રજાનો રિપોર્ટ પણ નથી મૂક્યો. મેં કીધું કે એ ના હોય રજાનો રિપોર્ટ ના મૂક્યો તો એને બીજાને ચાન્સ બીજાને જવાબદાર સોંપી જવું જોઈએ. આ વસ્તુ ફોર્મની છે, ફોર્મ તો આપવું જોઈએ કોઈપણ વ્યક્તિ હોય ધંધો કરવો હોય અને સરકાર સીધો પણ ઓર્ડર ઉપરથી છે કે કોઈપણ વ્યક્તિને જો ધંધો કરવો હોય તો ધંધા માટે લાયસન્સ આપવું જરૂરી છે બરાબર. અને એ બધું વિચારીને આપવાનું હોય. ફોર્મ તો ફોર્મ છે, કંઈ લાયસન્સ નહીં, માર્કેટ કમિટી લાયસન્સ નથી આપતી, આપણે ખાલી ફોર્મ અરજી કરવા માટેનું જ છે. એ પણ અરજીનું ફોર્મ પણ મને પોતાનું, હું પોતે હાલ ચાલુ ડાયરેક્ટર છું, છતાં પણ હજી મને ફોર્મ નથી મળતું. મારી મારી હું જ્યાં સુધી અત્યારે હાજર હતો તો 40-50 વેપારીઓ આવીને પાછા ગયા છે, એટલે કે આવતીકાલે મળશે એવું કહ્યું મને અંદરથી, એવું જવા મળ્યું કે આવતીકાલે તમને મળશે ફોર્મ. અંતિમ દિવસ છે અને ફોર્મ નથી મળે અને નથી મળે તો એ તો બોર્ડને વિચારવાનું શું નથી, એ તો એમનો વિષય છે ને. શું કારણ શું લાગી રહ્યું છે આના પાછળ? એવું કારણ લાગ્યું છે કે કોઈ રાજકીય ચાલ હોય કે ભાઈ કેમ નહીં બનાવ, ખોટા લાયસન્સ ઘુસાડવાની વાત હોય કે અગાઉ લોકો લાયસન્સ માટે ફોર્મ લઈ ગયેલા છે લગભગ 100-200, એ 200 અંદર આ જનરલમાં આવી જોઈએ તો બાકીના રહી જોઈએ. હા, ડમીના થઈ ગયા છે અને અમે જે એકચ્યુઅલી વેપારી છે, મારા જીએસટી નંબર છે, બધું જ છે, હું પ્રોપર ભાગીદારી પેઢી છે મારી, છતાં અમને પણ લાયસન્સના ફોર્મ નથી મળતા. આજે વિસનગર એપીએમસીની અલગ અલગ સબ કમિટીઓની મિટિંગ નિર્ધારિત સમય પ્રમાણે આજે રાખવામાં આવેલી છે, જેમાં આજે લોજ અને કેન્ટીન, સંકલન અને તકરાર, શાકભાજીની અલગ અલગ સબ કમિટીઓની મિટિંગો જે તે કમિટી મેમ્બરોની હાજરીમાં રાખવામાં આવી હતી. 3/3/2020 રોજ રાખવામાં આવેલી સંકલન અને તકરારની તેમજ શાકભાજીની સબ કમિટીના મેમ્બર હોવાથી હું આજે એપીએમસી કાર્યાલય આવ્યો હતો. કાર્યાલયમાં આવ્યા પછી ઘણા બધા વેપારી મિત્રો એ બહાર લોબીની અંદર હાજર રહી અને અંદર મિટિંગમાં અમને આવી અને જાણ કરેલી
કે ભાઈ વેપારી લાયસન્સ અત્યારે ફોર્મ ઇસ્યુ થતા નથી. અમે જાત તપાસ કરી અને ઇન્સ્પેક્ટર શ્રી સુરેશભાઈને પૂછતા સુરેશભાઈએ જણાવેલ છે કે સેક્રેટરી અત્યારે હાજર નથી અને જે ઇન્ચાર્જ અપૂર્વ પટેલ કરીને જે ફોર્મ આપવા માટે એને જવાબદારી આપેલી છે એ અપૂર્વ પટેલ રજા ઉપર ઉતરી ગયેલ છે. એનો રજા રિપોર્ટ જોવા માંગેલ ત્યારે સુરેશભાઈએ એ રજા રિપોર્ટ મૂકેલો નથી તેમ જણાવેલું છે. અને એ કોઈપણ કર્મચારી રજા ઉપર હોય તો એની જવાબદારી અન્ય કોઈ કર્મચારીને આપવામાં આવતી હોય છે. પરંતુ આજે છેલ્લા 4 વર્ષથી કાર્યરત અમારા આ એપીએમસીના નવા બોર્ડની અંદર પહેલી જ વખત આવી ઘટના બની છે અને એ જે મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ રાજકીય પ્રેરિત આ ઘટના છે. આવતી સાલ અમારી આ બોર્ડની સમય અવધિ એ પૂર્ણ થાય છે, 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી ચાલુ વર્ષે વેપારીઓના લાયસન્સ, અન્ય વેપાર અને ખરીદ વેચાણ કમિટીના લાયસન્સ અને સેવા સહકારી મંડળીના લાયસન્સ માટે રાજકીય રીતે ઘણી બધી મંડળીઓ ઘણા બધા લાયસન્સ ધારકોના ખોટા દસ્તાવેજો ઊભા કરી અને એપીએમસીના વિસનગરની અંદર પહેલી જ વાર ખોટી રીતે ખોટા સભ્યો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે ધ્યાને આવતા અમે તાત્કાલિક ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના રજિસ્ટ્રાર શ્રી ઉપાધ્યાય સાહેબના અંગે જાણ કરી છે. સેક્રેટરી હાજર નથી, આપ અત્યારે રિપોર્ટર મિત્રો પણ જોઈ શકો છો. અપૂર્વ પટેલ જે ઇન્ચાર્જ જે લાયસન્સ કમિટીના જે ફોર્મ છે આપવા માટે જવાબદાર છે એ પણ હાજર નથી અને ઘણા બધા વેપારી મિત્રો એ અહીંયા લાયસન્સ માટેના ફોર્મ મેળવવા માટે આવી રહ્યા છે, જેમને અત્યારે અહીંયા જણાવવામાં આવેલ છે કે ભાઈ અધિકારી હાજર નથી. સેક્રેટરીને અને ચેરમેનશ્રીને ખબર છે કે લાયસન્સ આપવા માટેનો સભ્ય બનાવવા માટેનો ફોર્મ આપવા માટેનો આજે છેલ્લો દિવસ છે અને જો લાયસન્સના ફોર્મ વેપારીઓને સમયસર ન મળે તો તેઓ પોતાના ફોર્મ ભરી અને આવતીકાલની મિટિંગની અંદર મૂકી શકે તેમ નથી તેવું જાણતા હોવા છતાં સભ્યોને ખરેખર વેપારીઓને વેપારી લાયસન્સ ન મળે એવી ષડયંત્ર ગોઠવવામાં આવ્યું છે, જેને અમારા બધા ડિરેક્ટર મિત્રો આજે અમારા એપીએમસીના ઉપપ્રમુખ માન્ય શ્રી મણિભાઈ દશરથભાઈ પટેલ, હું પોતે, પીસી પટેલ, પરેશભાઈ જેવા ડિરેક્ટરો અહીંયા હાજર છે અને એમને આ ધ્યાને આવતા અમે લેખિતની અંદર લેખિતમાં સંસ્થાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી સુરેશભાઈને કાગળ આપેલો છે અને તાત્કાલિક આ ફોર્મ આપવા માટેની રજૂઆત કરેલી છે અને કોઈ કારણસર જો ફોર્મ ન આપવામાં આવે તો અમે ઉપાધ્યાય રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કરેલી છે કે આવતીકાલની મિટિંગ એ એડજન કરવામાં આવે અને ફરીથી નવો એજન્ડા કાઢી અને તમામ વેપારીઓને જો લાયસન્સના ફોર્મ મળી ગયા હોય ત્યારબાદ સમય અનુસાર નવી મિટિંગ બોલાવવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. અમારા ધ્યાનમાં આવેલ છે કે એપીએમસી વિસનગર માટે વેપારી વિભાગમાં ઘણા બધા ભૂતિયા નવા લાયસન્સોના ફોર્મ ઇસ્યુ કરવામાં આવેલા છે. ઘણા બધી મોટી સંખ્યાની અંદર આવનારી ચૂંટણીઓમાં આવા ખોટા લાયસન્સ ધારકોને લાયસન્સ આપી અને મતદાર યાદીમાં એમના નામ લાવવા માટેનો આ એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને આવનારી ચૂંટણીમાં એન કેન પ્રકારે સાચા અને જે લોકો છેલ્લા ઘણા વર્ષોથી વિસનગર માર્કેટ યાર્ડની અંદર વેપાર કરી રહ્યા છે એવા વેપારીઓનો અવાજ દબાવવા માટે માન્ય ચેરમેન શ્રી દ્વારા અને અન્ય ડિરેક્ટરો શ્રી દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવી રહ્યું છે અને જે એક સહકારી પ્રવૃત્તિ ઉપર ઘા કરવા સમાન છે અને આવી પ્રવૃત્તિ વિસનગરના ઇતિહાસમાં ફરીવાર દોહરાવા જઈ રહી છે. છેલ્લા 4 વર્ષથી અમારું નવું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ વિસનગરના હિતમાં, એપીએમસીના હિતમાં, ખેડૂતોના હિતમાં અને મંડળીઓના હિતમાં ઘણા બધી કાર્યવાહી કરેલી છે, ઘણા બધા સારા અને સાચા નિર્ણયો લીધેલા છે. ક્યારેક કોઈ નિર્ણય અનુકૂળ ન હોય એવા નિર્ણયનો અમે વિરોધ પણ કરેલો છે અને એક સશક્ત અને સારા વાતાવરણની અંદર વિસનગર એપીએમસીનો જ્યારે વહીવટ ચાલી રહ્યો હોય ત્યારે આકસ્મિક રીતે છેલ્લા વર્ષની અંદર અમને ધ્યાનમાં આવી તેમ ફળફળાદી અને રૂ અને વેપાર ખરીદ વેચાણ વિભાગમાં પણ ખોટી 8 મંડળીઓ બનાવવામાં આવી છે, સેવા સહકારી મંડળીઓ પણ ખોટી બનાવવા જઈ રહી છે અને એ વેપારીની કેટેગરીની અંદર જ્યાં અમારા વર્ષોથી 400 આસપાસ વેપારીઓ અહીંયા વેપારના લાયસન્સ મેળવેલા છે એની અંદર મોટી સંખ્યામાં વધારો કરી અને આવનારી ચૂંટણીઓની અંદર વેપારી વિભાગમાં ખોટા લાયસન્સ ધારકોને ઘુસાડી અને વેપારી વિભાગમાંથી
પોતાના માણસોને, રાજકીય પ્રેરિત માણસોને ચૂંટણી જીતાડવા માટેનો આ એક કારસો રચવાનો પ્રયાસ થયો છે, જેને અમે આજે સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને અમે સક્ષમ અધિકારીઓ શ્રીને આ અંગે રજૂઆત કરેલી છે. અમે વોટ્સઅપ દ્વારા પણ એમને જાણ કરેલી છે. અમારા એપીએમસીના ડાયરેક્ટરશ્રીઓને પણ આજના આ ઘટનાની અમે વોટ્સઅપ દ્વારા જાણ કરી છે. અને મીડિયા દ્વારા પણ અમે સક્ષમ અધિકારી સુધી આ વાત પહોંચાડીએ છીએ કે આવતીકાલની મિટિંગ એ કોઈપણ કારણસર લાયસન્સ આપવામાં ન આવતું હોવાથી લાયસન્સ કમિટીની અને સામાન્ય સભાની અંદર લાયસન્સ કમિટીના જે બહાલ આપવાની એજન્ડા છે એને મુલતવી રાખવો અને બધા જ વેપારીઓને લાયસન્સ આપી એક સાનુકૂળ વાતાવરણની અંદર ફરીથી મિટિંગ બોલાવી અને માર્કેટરના હિતની અંદર નિર્ણય કરવા માટે અમારી આજની આ રજૂઆત છે.